હાલમાં પાકિસ્તાન સુપર લીગ 2024 સિઝન રમાઈ રહી છે, પરંતુ આ દરમિયાન ગુરુવારે પીએસએલમાં જોરદાર હોબાળો થયો હતો. ગુરુવારે પીએસએલમાં કરાચી કિંગ્સ ટીમનો સામનો ક્વેટા ગ્લેડિએટર્સ સાથે થયો હતો. ક્વેટાએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી, પરંતુ તે જ દિવસે મેચ પહેલાં કરાચીની ટીમના 13 ખેલાડીઓએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટને પ્લેઇંગ 11 પસંદ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મહત્વનું છે કે એક સાથે 13 ખેલાડી માંદા પડતા ફક્ત 7 ખેલાડી બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ 13 ખેલાડીઓમાંથી એકની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે જેથી તેને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. જોકે ટીમ મેનેજમેન્ટને પણ આશા હતી કે મેચ શરૂ થાય ત્યાં સુધીમાં તમામ ખેલાડીઓ ઠીક થઈ જશે, અને તેમની અપેક્ષા અમુક અંશે સાચી સાબિત થઈ હતી. કેપ્ટન શાન મસૂદ, શોએબ મલિક અને હસન અલી સહિત કેટલાક ખેલાડીઓને સારું લાગ્યું અને તેઓ પણ મેદાનમાં આવ્યા, પરંતુ આ બધું હોવા છતાં કરાચીની ટીમે તેના પ્લેઇંગ 11માં 4 ફેરફાર કર્યા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.